કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? ધોરણ 4 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ ભણી રહ્યા છીએ. તેમાં આપણે એક્ટિવિટી 5 સમજીએ. એક્ટિવિટી 4 આપણે ગયા વિડિયોમાં કરેલી હતી. એક્ટિવિટી 5 સમજીએ. હુ ઇઝ કોલિંગ, કોણ બોલે છે? હુ એટલે કોણ, હુ એટલે કોણ, ઇઝ એટલે છે, કોલિંગ એટલે બોલે છે. હુ ઇઝ કોલિંગ, કોણ બોલે છે? તો ચલો એનું ઇંગ્લિશ ઉચ્ચારણ ગુજરાતી છે, તો આપણે એક એક લીટી પહેલા સમજતા જઈએ. ઇઝ ઇટ રોકીઝ હાઉસ, ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્નાર્થ છે. શું ઇઝ પહેલા મુકામ છે કારણ કે પ્રશ્નાર્થ છે. શું ઇટ એટલે તે, શું તે રોકીનું ઘર છે? યસ, હુ ઇઝ સ્પીકિંગ, હુ ઇઝ સ્પીકિંગ, હા, કોણ બોલે છે? આપણને ખબર ન હોય તો આપણે એને પ્રશ્ન પૂછીએ ને કે કોણ બોલે છે. આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ, હું તેનો મિત્ર છું કુકુ. હિઝ એટલે તેના માટે વપરાણું છે, તેનો, હી સાથે વપરાણું છે. હિઝ ફ્રેન્ડ એટલે તેનો મિત્ર છું કુકુ. ઓ કુકુ, હાઉ આર યુ? અરે કુકુ, કેમ છે? તને કેમ છે? એમ હાઉ આર યુ? આઈ એમ ફાઇન એટલે હું મજામાં છું. અંકલ એટલે કાકા. આઈ એમ ફાઇન અંકલ, એટલે હું મજામાં છું કાકા. વેર ઇઝ રોકી, રોકી ક્યાં છે? વેર એટલે સ્થળ દર્શાવે ક્યાં, રોકી ક્યાં છે. હી ઇઝ બિઝી એટલે તે વ્યસ્ત છે. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન એટલે તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે. મેકિંગ એટલે બનાવવું. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન એટલે તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે. ઓ રિયલી, અરે ખરેખર. બાય અંકલ, આવજો કાકા. બાય બાય કે ને, આવજો કાકા. બાય બાય બેટા, તો કે આવજે બેટા. હેલો, આઈ એમ કુકુ. હેલો એટલે નમસ્કાર, એમ હું કુકુ છું. વેર ઇઝ મોનો, મોનું ક્યાં છે? હી ઇઝ ઇન ધ બેડ, તે પલંગમાં છે. ઇન ધ બેડ એટલે તે પલંગમાં છે. હી ઇઝ સ્લીપિંગ, તે સૂતો છે. ઇઝ સ્લીપિંગ એટલે સૂતો છે. વોટ ઇઝ કીટુ ડુઈંગ, કીટુ શું કરી રહ્યો છે? ને વોટ ઇઝ કીટુ ડુઈંગ, કીટુ શું કરી રહી છે? કીટુ છે સી છે, એટલે શું કરી રહી છે. સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તે જો પછી સી વપરાણું એટલે આપણને ખબર પડી કે કીટુ સી છે, બરાબર. તો તે રસોડામાં દૂધ પી રહી છે, તે રસોડામાં દૂધ પી રહી છે. ઇઝ ડ્રિંકિંગ એટલે પી રહી છે. હેલો એટલે નમસ્તે આંટી, હેલો આંટી એટલે નમસ્તે કાકી. આઈ એમ કુકુ, હું કુકુ છું. વેર ઇઝ ગીટુ, તો કે ગીટુ ક્યાં છે? વેર એટલે ક્યાં, સ્થળ દર્શાવે. ગીટુ ક્યાં છે? તો કુકુ સીઝ ઓન ધ રૂફ એટલે કુકુ તે છાપરા ઉપર છે. વોટ ઇઝ સી ડુઈંગ ધેર, તે ત્યાં શું કરી રહી છે? સી ડુઈંગ એટલે તે ત્યાં શું કરી રહી છે. સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, તો તે પતંગો ઉડાડી રહી છે. સી એટલે તે પતંગો ઉડાડી રહી છે. ઇઝ ફ્લાઇંગ એટલે ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળના વાક્ય છે. ઇઝ સાથે વર્બની આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળ કહેવાય, એટલે હાલમાં ક્રિયા તે ચાલુ છે, તો તે પતંગો ઉડાડી રહી છે. હેલો ડિમ્પુ એટલે કે હેલો ડિમ્પુ એટલે નમસ્તે ડિમ્પુ. લેટ્સ પ્લે ચેસ, ચાલો ચેસ રમી. લેટ્સ એટલે લેટ અને અસ બંને ભેગું છે. લેટ્સ એટલે ચાલો, પ્લે એટલે રમીએ, ચેસ ચાલો ચેસ રમીએ. સોરી એટલે કે માફ કર કુકુ, આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું. માફ કરો કુકુ, હું વ્યસ્ત છું એટલે આઈ એમ બિઝી એટલે હું વ્યસ્ત છું. ઓ વોટ આર યુ ડુઈંગ, અરે તું શું કરી રહ્યો છે? યુ એટલે તું અથવા તમે. તું શું કરી રહ્યો છે, વોટ એટલે શું. વોટ આર યુ ડુઈંગ એટલે તું શું કરી રહ્યો છે. આઈ એમ હેલ્પિંગ માય મોમ, માય મોમ
અને મારી માતાને આ એટલે હું હેલ્પિંગ એટલે મદદ કરી રહ્યો છું. હું મારી માતાને મદદ કરી રહ્યો છું. કીકુ આર યુ ફ્રી? તો કીકુ તું ફ્રી છો એટલે કે નવરો છો. આર યુ ફ્રી એટલે તું નવરો છો. યસ આઈ એમ ડુઈંગ નથિંગ. હા હું કશું જ નથી કરી રહી. આઈ એમ ડુઈંગ નથિંગ કે હું કશું જ નથી કરી રહ્યો. ના એટલે હવે કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. કુકુ અને કીકુ ચેસ રમી રહ્યા છે. હવે શું કરે છે? તો કે કુકુ ને કીકુ આર એટલે બંને બે વ્યક્તિ છે કરતા. કુકુ ને કીકુ બે પ્લેઇંગ ચેસ એટલે રમી ચેસ રમી રહ્યા છે. ચાલો આના ઉપરથી તમારે પાછળ 16માં પ્રશ્નથી છે રાઈટ રોંગ એમસીક્યુ ખાલી જગ્યા તો એ આપણે કરશું. બરાબર તમે પણ તમારી સાથે પોથી સામે જ રાખજો. આ સ્ટોરી આપણે સમજા. રોકી ઇઝ બિઝી. રોકી બિઝી છે યસ યોર નો? તો કે યસ સાચું છે ટ્રુ. તો 16નો જવાબ આવશે યસ રાઈટ. પછી 17 છે મોનુ ઇઝ ઇન ધ ટ્રેન. મોનુ ટ્રેન ની અંદર છે તો કે ખોટું. ટ્રેન નો આપણે કેવું લેખ જ નથી બરાબર ખોટું. પછી 18મું છે વોટ ઇઝ રોકી ડુઈંગ. રોકી શું કરી રહ્યો છે કે મેકિંગ અ ટોય ટ્રેન કે શિપિંગ કે ફ્લાઇંગ કાર્સ કે ડ્રિંકિંગ મિલ્ક. તો શું કરી રહ્યો છે? મેકિંગ અ ટોય ટ્રેન. હમણાં આપણે સમજે ને એ આવશે 18માં જવાબમાં એ મેકિંગ અ ટોય ટ્રેન એટલે ટોય ટ્રેન રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે. ઇઝ કીટુ ડ્રિંકિંગ મિલ્ક યસ ઓર નો? શું કીટુ દૂધ પી રહ્યો છે? તો પી રહી છે તો કે યસ એ સાચું છે એટલે 19માં જવાબ આવશે યસ. 20મું છે કીટુ ઇઝ ઇન ધ કિચન. કીટુ કિચનમાં છે તો કે એ પણ સાચું. 19માં યસ લખવાનું છે 20માં યસ. 20મું છે કિચનમાં છે તો કે રસોડાના છે કીટુ તો કે હા સાચું. ગીટુ ઇઝ ઓન ધ રૂફ એટલે ગીટુ છાપરા ઉપર છે તો કે સાચું એ પણ સાચું. તો 21મું રાઈટ. 22મું છે વોટ ઇઝ ગીટુ ડુઈંગ. ગીટુ શું કરી રહી છે? ફ્લાઇંગ કાઇટ્સ પતંગ ચગાવી રહી છે. ડ્રાઇવિંગ અ કાર કાર ચલાવી રહી છે. સ્લીપિંગ સૂઈ રહી છે. ડ્રિંકિંગ મિલ્ક દૂધ પી રહી છે તો કે એમાં આવશે ફ્લાઇંગ કાઇટ્સ એ. 22માં આવશે એ એટલે પતંગ ચગાવી રહી છે એ. 23મું છે ડિમ્પુ ઇઝ ફ્રી. ડિમ્પુ નવરો છે તો કે ખોટું. તે બીજી હતો ને એની માતાને મદદ કરવાનો એટલે 23મું આવશે રોંગ. 24મું ડિમ્પુ ઇઝ હેલ્પિંગ ઇઝ મોમ. જો હવે અહીંયા આવ્યું સાચું કે ખોટું કે ડિમ્પુ તેની માતાને મદદ કરી રહ્યો છે તો કે સાચું. 24મું આવશે રાઈટ. 25મું કીકુ ઇઝ ફ્રી. કીકુ નવરો છે તો કે રાઈટ. 25મું રાઈટ એ નવરો જ છે બરાબર. 26મું હુ વોન્ટ્સ ટુ પ્લે ચેસ. કોણ ચેસ રમવા ઈચ્છે છે? કુકુ ગીટુ મોનુ રોકી. તો કોણ ચેસ રમવા ઈચ્છે છે? કુકુ. 26માં આવશે એ કુકુ. 27મું ખાજગિયા ઇઝ પ્લેઇંગ ચેસ વિથ કુકુ. કુકુ સાથે કોણ ચેસ રમી રહ્યું છે? તો કે કીકુ ગીટુ મોનુ રોકી. તો કે કીકુ એ ઓપ્શન આવશે. સ્ટોરી ફરીથી એક વખત વાંચી લે બરાબર તમારે. સ્ટોરી સ્પેલિંગ વિચાર અર્થ છે તો ખાસ સાથે પૂથીમાં સરસ છે. સ્પેલિંગ સાથે ઉચ્ચાર એનો અર્થ આપેલો છે એટલે તમને ગુજરાતી અંગ્રેજી કરવામાં સરળતા રહે. તો સ્ટોરી બે વખત વાંચી લેવી જેથી કરીને સ્ટોરી રિલેટેડ રાઈટ રોંગ યસ નો એમસીક્યુ પૂછાય તો તમને આવડે. હવે એક્ટિવિટી 6 છે 28મો પ્રશ્ન.
Fill in the blanks based on who is calling. Who is calling? जे story छे. आ story आपने समझा ने कौन बोले छे? ए आधार एना आधार आपने खाली जगह बोलवानी छे. तो पहली खाली जगह छे Rocky is खाली जगह a toy train. Rocky सो टॉय ट्रेन बनावी रह्यो छे એટલે 28 માં પ્રશ્નમાં પહેલું આવશે મેકિંગ પહેલાનો શું જવાબ આવશે મેકિંગ ટોય ટ્રેન બનાવી રહ્યો છે બીજું છે ખાજગિયા સ્લીપિંગ કોણ સૂતું છે કોણ સૂઈ રહ્યું છે તો કે મોનુ તો બીજાનો આન્સર આવશે મોનુ ત્રીજું કિટુ ઇઝ ખાલી જગ્યા તો કિટુ શું કરી રહી છે તો કે ડ્રિંકિંગ મિલ્ક ડ્રિંકિંગ મિલ્ક એટલે કિટુ દૂધ પી રહી છે ચોથું ખાલી જગ્યા ઇઝ ઓન ધ રૂફ છાપરા પર કોણ છે તો કે કિટુ છાપરા પર કોણ છે તો કે ગીટુ ગીટુ છાપરા ઉપર છે પાંચમો કુકુ એન્ડ કિકુ આર ફ્લાઈંગ ખાલી જગ્યા તો કુકુ એન્ડ કિકુ શું કરી રહ્યા છે તો છેલ્લે આપણે જોયું ને ફ્લાઈંગ ચેસ શું કરી રહ્યા છે પાંચમામાં આવશે ફ્લાઈંગ ચેસ છઠ્ઠું કિકુ ઇઝ ખાલી જગ્યા નથી કઈ નવરો છે એટલે કઈ કરી રહ્યો નથી નવરો છે એટલે કુકુ ઇઝ ડુઈંગ નથી કઈ પણ કરતો નથી ડુઈંગ એટલે કઈ પણ કરતો નથી તો એની આધારે એક્ટિવિટી 5 છે હુ ઇઝ કોલિંગ એના આધારે ખાલી જગ્યા છે બરાબર તો આમાં પણ ખાસ તમારે સ્ટોરી વાંચજો જેથી કરીને તમને ખબર પડે કિકુ ગીટુ મોનો શું કરી રહ્યા છે બરાબર તો આપણે અહીંયા સુધી એક્ટિવિટી 5 અને 6 આ વિડિયોમાં સમજા એના આન્સર લખા તો આ તમારે સારા અક્ષરે તમારે સાથે પોથીમાં કરવાનું છે નેક્સ્ટ વિડિયોમાં એક્ટિવિટી 6 થી આગળ છે વેરીસ ક્વેશ્ચન આન્સર છે એ આપણે સમજશું નમસ્કાર